नेहा, हाँ भाभी, શું કામ છે? અરે અહીંયા આવને, મારે તારું કામ છે, જો તારી પાસે સમય હોય તો. હા, આવી. બોલો ને ભાભી, શું કામ છે? તમારા માટે તો મારી પાસે ટાઈમ જ ટાઈમ છે. નેહા, તારી પાસે મારા માટે ટાઈમ જ ક્યાં છે? સવારે વહેલી ઉઠી ઘરના બધા કામ પતાવે છે અને પછી જોબ પર જતી રહે છે, અને રાત્રે ઘરે આવે, જમવાનું બનાવે, થાકીને પછી સૂઈ જાય છે. પછી તારી પાસે મારા માટે સમય છે ખરો? કેમ મોટા ભાભી, રવિવારે તો આપણે બે આખો દિવસ સાથે જોઈએ. તમારે છે ને મારી સાથે જેટલી વાતો કરવી હોય ને એ આખા અઠવાડિયાની ભેગી કરી રાખવાની, પછી રવિવારે આપણે બે બેસીને બધી વાતો કરીશું. નેહા, તું મારી એક વાત માની જાને, આ જોબ છોડી દેને. તારે ક્યાં જોબ કરવાની જરૂર છે? સાચું કહું ને તો અહીં આખો દિવસ ઘરમાં એકલા રહીને હું કંટાળી જાઉં છું. મારે મારો ટાઈમ કેવી રીતે કાઢવો ને એ મોટો સવાલ થઈ ગયો છે. ભાભી, હું એટલી ભણેલી છું તો એનો ઉપયોગ તો કરવો ને, અને એમ પણ ઘરમાં આખો દિવસ ખાઈને બેસી રહેવું, ટીવી જોવી, એના કરતા જોબ કરવી સારી. નેહા, એક કામ કર, મને પણ છે ને કસેક જોબ ગોઠવી દે. હું છે ને આખો દિવસ ઘરમાં બેસીને થાકી જાઉં છું. ભલે હું તારા જેટલું ભણી નથી, પણ મને મારા લાયક કંઈક તો કામ મળી જશે ને. ભાભી, હું શું કહું છું, મારી પાસે છે ને તમારો કંટાળો દૂર કરવા માટે બે મસ્ત આઈડિયા છે. પહેલો આઈડિયા, તમે છે ને કીટી પાર્ટી જોઈન્ટ કરી લ્યો, અને બીજો આઈડિયા, આપણા સમાજનું સેવા મંડળ છે ને એમાં તમારું નામ લખાવી દો. એ બાને લોકોની સેવા પણ થાય અને પુણ્ય મળે એ નફામાં. બોલો, કેવા લાગ્યા મારા આઈડિયા? નેહા, આ બંનેમાંથી એકેય આઈડિયા મને ન ગમ્યા, કારણ કે કીટી પાર્ટીમાં જવું મને ગમતું નથી, અને આ સમાજમાં સેવા કરી કરીને ઘરે આવું પછી તારે મારી સેવા કરવી પડે ને એ પણ મને નહીં ગમે, એટલે તારા આ બંને આઈડિયા મને નહીં ચાલે. બસ ત્યારે ભાભી, તમે ઘરે જલસા કરો, મંદિરે જાઓ, ટીવી જોવો, મોબાઈલ ઘૂમડો, આરામ કરો. તમારે વળી ક્યાં કામ ગોતવા જવું પડે એમ છે? નેહા, તને છે ને કોઈ વાતે નહીં પહોંચાય, કારણ કે તારી પાસે મારા બધા સવાલોના જવાબ હોય છે. આ તારા જેઠ, મારા દિયર કે તું, મને છે ને એકે વાતમાં પહોંચવા દો એવા નથી. મોટા ભાભી, તમે છો ને એટલે તો આ ઘર ઘર છે, ઘર નહીં મંદિર છે, અને આ મંદિરમાં તમે દેવી છો. તમારા આશીર્વાદ મને અને તમારા દિયરને હંમેશા આપતા રહેજો. ભાભી, ખરેખર કહું ને તો મને જેઠાણીના રૂપમાં માં મળી છે. બસ કર પગલી, અબ્રુલાઈ ગઈ ક્યાં? અને તારે જોબે જવાનું મોડું નથી થતું? ચલ જલ્દી કર. હા ભાભી, બસ હવે નીકળું જ છું. રાધે રાધે. રાધે રાધે. ઓ સેજલબેન, તમે આવો આવો આવો, બેસો. કેમ આમ અચાનક આવવાનું થયું? ઘરે બધા મજામાં તો છે ને? અમારા જમાઈ, તમારા સાસુ સસરા, કોઈ પ્રોબ્લેમ તો નથી ને? મોટા ભાભી, પેલા પાણીનો ભાવ તો પૂછો. આપણા ઘરે કોક આવે ને તો પેલાને પાણી આપવાનું હોય, પછી બધા સવાલ જવાબ કરવાના હોય. તમને આટલી પણ નથી ખબર પડતી? સેજલબેન, પાણી લઈને આવી. હો, લો સેજલબેન. ને હવે બોલો કે તમે મહિના પહેલા તો 10-15 દિવસ રોકાઈને ગયા હતા, અને પાછું મહિનામાં બીજી વાર, એટલે મારે તમને પૂછવું પડ્યું. ભાભી, આ મારા ભાઈનું ઘર છે, તમારા ભાઈનું ઘર નથી, અને મારા ભાઈના ઘરે હું ગમે ત્યારે આવી શકું છું. હું ક્યારે આવી અને ક્યારે પાછી ગઈ, એક મહિનામાં બે વાર આવી, એ બધો સવાલ પૂછવાનો હક તમને નથી. સારું સેજલબેન. અને સેજલબેન, મારો એ કહેવાનો મતલબ નહોતો, પણ આ તો મેં એટલા માટે પૂછ્યું કે તમને કોઈ
પ્રોબ્લેમ તો નથી ને? બાકી આ તમારા ભાઈનું જ ઘર છે, તમારું મન થાય ને ત્યારે તમે આવી શકો છો. હા તે આવીશ જ, મારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી. અને આ નેહા ભાભી ક્યાં ગયા છે? જોબ પર ગયા લાગે છે. સેજલબેન, તમને તો ખબર જ છે ને કે નેહા છેલ્લા 2 વર્ષથી જોબ કરે છે, અને એ બિચારી પાસે ટાઈમ જ ક્યાં છે? સવારે 10 વાગ્યાની જાય તે સાંજે 8 વાગે આવે, એને તો રવિવાર સિવાય આરામ જ નથી મળતો. આટલો બધો થાક લાગતો હોય તો જોબ જ શું કામ કરવી જોઈએ? એમને કોણે સમ આપ્યા છે જોબ કરવાના? અને આ જોબ કરે છે એનું પેમેન્ટ ઘરે આપે તો છે ને, કે પછી પોતાની પાસે જ રાખે છે? સેજલબેન, આ તમારા બંને ભાઈઓના પગારમાંથી છે ને અમારું ઘર આરામથી ચાલે છે, તો અમારે નેહાના પૈસા સાથે શું લેવા દેવા? અને નેહા ભણેલી ગણેલી છે તો એના ભણતરનો સદુપયોગ તો કરે ને. અને હા, એ નોકરી કરે છે એમાં અમને વાંધો શું હોય? મોટા ભાભી, તમે સાવ ભોળા છો ને તમને આ દુનિયાદારીનું કંઈ ભાન જ નથી. તમારી દેરાણી તમારી પાસે ઘરના બધા જ કામ કરાવી અને પોતે મહારાણી જોબ પર જાય, એસી વાળી મસ્ત ઓફિસમાં બેસીને આરામ કરે, અને તમારી પાસે આ રસોડાના બધા જ કામ કરાવીને ઢેડા કરાવે. સેજલબેન, આ બધી વાતને છે ને તમે પડતી મૂકો અને તમે કહો તમારે શું ખાવું છે, હમણાં જ ગરમા ગરમ બનાવીને લાવો. ભાભી, મારા માટે આવી ખોટી તસ્દી લેવાની કોઈ જરૂર નથી, હું બહારથી નાસ્તો કરીને જ આવી છું. અને હા, તમારી દેરાણી આવે ને તો એને કહેજો મારા માટે પંજાબી શાક અને નાન બનાવી રાખે, અને હું બહુ જ થાકી ગઈ છું, હવે મારે આરામ કરવો છે. હે ભગવાન, આ સેજલબેનનું શું થશે? અરે સેજલબેન, તમે ક્યારે આવ્યા? ક્યારે આવ્યા શું, તમે જો અત્યારે આવ્યા. ને તમારે ક્યાં ઘરે રહેવું જ છે તે ખબર પડે ક્યારે આવ્યા? તમારે તો ક્યાં ઘરની ચિંતા જ છે. અરે સેજલબેન, તમને તો ખબર જ છે ને કે હું જોબ કરું છું, પછી ઘરમાં રહેવાનો સવાલ જ ક્યાંથી આવે છે? અને હા, ઘર સંભાળવા માટે તો અમારા મોટા ભાભી છે ને. કાંઈ નહીં, એ બધું છોડો, બોલો બીજું. નવા જૂની કેમ છે બધા ઘરે? અમારા નણદોઈની તબિયત કેમ છે? તમારા સાસુ સસરાની? એમને શું વાંધો હોય, બધા મજામાં જ હોય. અને આ શું એક ને એક ટિપિકલ સવાલો, ફલાણા કેમ છે ને, ઢીકણા કેમ છે ને, બધા પોતપોતાની રીતે મજામાં જ હોય. સેજલબેન, આમાં ટિપિકલ સવાલની વાત જ ક્યાં આવી? સ્વાભાવિક રીતે તમે કોઈના ઘરે જાઓ તો બધા આ જ સવાલ કરતા હોય છે, અને આ સવાલના જવાબ પણ ટિપિકલ જ હોય છે. ઓ ભાભી, આટલી તો મને પણ ખબર પડે છે, તો તમારે મને શીખવાડવાની કઈ જરૂર નથી. નેહા ભાભી, તમે જોબ છોડી દો, તમારે જોબ કરવાની શી જરૂર છે? અમારી ફેમિલીમાં આજ સુધી કોઈ બહુ જોબ કરતી હોય ને એવું બન્યું નથી, અને તમે તો અમારી ફેમિલીનું નાક કપાવવા બેઠા છો. સેજલબેન, એક મિનિટ, તમે કઈ ફેમિલીની વાત કરો છો? આ ફેમિલીની કે તમારી સાસરીની ફેમિલીની? અને તમારી સાસરીમાં કઈ બહુ જોબ કરવા જાય છે? ભાભી, હું અહીંની વાત કરું છું, મારી સાસરીમાં આજ સુધી કોઈ બહુ બહાર જોબ કરવા ગયું હોય ને એવું બન્યું નથી, અને તમે પણ એટલું નથી સમજતા કે હું અહીંની વાત કરું છું. સેજલબેન, સમજણ તો તમારામાં નથી. તમારું સાસરું જ તમારું ફેમિલી કહેવાય, અને આ ઘર તો તમારું પિયર કહેવાય. અને હા, તમારું ડા પણ છે ને તમે તમારી સાસરીમાં વાપરો. અમારે અમારા ઘરમાં શું કરવું કે શું નહીં કરવું ને એ અમને નક્કી કરવા દો. હા સેજલબેન, મોટા ભાભીની વાત બરાબર છે. હું કે મોટા ભાભી અમારા પિયર જઈએ ને ત્યારે કોઈની વાતમાં માથું ના મારીએ, એને મજાના 8 દિવસ રોકાઈએ અને આનંદ કરીએ ને બધા ભેગા થઈએ અને પાછા સાસરે આવતા રહીએ. કોઈની આઘી પાછી કરવાની જ નહીં. એટલે હું અહીં આઘી પાછી કરું છું એમ જ તમારું કહેવાનું થાય છે ને? તમે બંને ભાભી સાંભળી લો, આ ઘર મારા ભાઈઓનું છે અને મને બોલવાનો પૂરો હક છે, અને આ હક મારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. સમજ્યા તમે? નેહા,
બેસી જા, બેસી જા તો. આજે રવિવાર છે ને તારે આરામ કરવાનો દિવસ છે, તો પણ તું વહેલી ઉઠી ગઈ. અને આ ઝાડુ છે ને તારે પકડવાનું નથી, આજે તો કચરો હું જ વાળીશ. ભાભી, આ એક દિવસ મને કામ કરવાનો મોકો મળે છે તો કરવા દ્યો ને, બાકીના 6 દિવસ તો તમે જ કરો છો ને બધા કામ. નેહા, રેવા દે, તું મારા માટે કોઈ કામ બાકી રાખતી જ નથી ને. જોબ ઉપર જાય એ પહેલા બધું જ કામ પતાવી દે છે. મારે શું કરવાનું હોય? માત્ર એક ટાઈમની રસોઈ અને પછી આખો દિવસ નવરી ધૂપ બેઠી હોઉં છું. મોટા ભાભી, તમને એક વાત કહું, આ સેજલબેન મહિનો પહેલા 10 દિવસ રોકાઈને ગયા અને પાછા 8 દિવસથી અહીંયા આવ્યા છે, તો એના સાસરીવાળા એમને એટલી બધી છૂટ આપતા હશે? ભાભી, નક્કી મને તો વેમ પડે છે, સેજલબેન ત્યાં ઝઘડો કરીને તો નહીં આવતા હોય ને? નેહા, વાત તો તારી બરાબર છે. આ વાત છે ને મેં તારા જેઠને જણાવી તો એ પણ ચિંતામાં પડી ગયા. આ સેજલબેનના લગ્નને 3 વર્ષ થઈ ગયા, પણ સેજલબેનની પિયરની માયા છૂટતી જ નથી ને. આમ જોવા જઈએ તો એમનું સાસરું ખાનદાન અને સંસ્કારીને સુખી છે અને પૈસે ટકે પણ કોઈ વાંધો નથી, તો આ સેજલબેન વારે ઘડીએ સાસરું મૂકીને પિયરમાં રહેવા શું કામ આવતા હશે? ભાભી, સેજલબેનનું સાસરું એટલું સારું હોય ને તો એને અહીંયા આવવાનું મન જ ના થાય. આપણે ખબર ને, પિયરમાં જવાનો વિચાર પણ નથી આવતો. આપણે 12 મહિને એકવાર પિયર જઈએ. નેહા, આમનું આમ ચાલતું રહ્યું ને તો સેજલબેનનું ઘર ક્યારેય નહીં બંધાય, અને પિયરમાં આમને આમ પડ્યા રહેશે ને તો સાસરીમાં એમનું માન પણ નહીં જળવાય. ભાભી, તમે જાણો કે એક રસ્તો કાઢો ને, અને તમને હું સાચું કહું ને તો સેજલબેનનો સ્વભાવ બહુ ખરાબ છે, એટલે જ એમના સાસરીમાં એમનું કંઈ ચાલતું નહીં હોય. હશે ને. હા, ચલ વાતને પડતી મૂક, હું કચરો વાળું છું, તું પોતું લઈને આવ. હા ભાભી, હા. ભાભી, આમ બેઠા શું છો? દેખાતો નથી મારું માથું દુખે છે? મારા માટે એક કપ ચા બનાવીને લાવો. હા નેહા, તું બેસ, તારે ચા બનાવવાની જરૂર નથી. અને સેજલબેન, તમારે ચા પીવી છે ને તો જાઓ અંદર રસોડામાં, જાતે બનાવો અને ચા પી લો. હા કેમ મોટા ભાભી, આટલી ચરબી છે ને ચડી ગઈ છે? નણંદને એક કપ ચા પીવડાવવામાં પણ તમને ઘા વાગે છે? મારા 2 ભાઈઓ અહીંયા નથી ને, એટલે તો તમને ફાવતું જડી ગયું છે. સેજલબેન, ફાવતું અમને નહીં પણ તમને જડી ગયું છે. હવે છે ને તમે તમારા બિસ્તરા પોટલા બાંધો અને ઘર ભેગા થાઓ, અને છે ને 1 વર્ષ સુધી તો આ ઘરમાં પગ પણ નહીં મૂકતા. મોટા ભાભી, બોલવામાં જરાક ભાન રાખો, અને આ ઘરમાંથી જાકારો આપવા વાળા તમે કોણ? આ ઘર મારા ભાઈઓનું છે, એટલે જરાક મર્યાદામાં રહીને જ વાત કરજો. મોટા ભાભી, આ શું બોલો છો તમે? તમારું આવું રૂપ તો મેં પહેલી વાર જોયું, અને આ મોઢામાં આંગળા નાખીને બોલાવતા નહીં, એનો શું મતલબ? આ આપણા લાડકા નણંદ જે વારે ઘડીએ પિયર દોડી આવે છે ને, એ તો તને ખબર છે, પણ ત્યાં કોઈને પૂછ્યા ગાછ્યા વગર આવે છે ને, એની તને ખબર નથી કેમ? બરાબર ને સેજલબેન? સેજલબેન, મોટા ભાભી કહે છે સાચું છે? મારા નણંદોય, તમારા સાસુ સસરા તમને કઈ કહેતા નથી તમે અહીંયા આવતા રહ્યો તો? નેહા, આજે બપોરે જ મારી સેજલબેનના સાસુ સાથે વાત થઈ. એમણે કહ્યું આ આપણી નણંદે તો ત્યાં એમનું આખું સાસરું માથે લીધું છે, બધાનું જીવવાનું હરામ કરી નાખ્યું છે, અને આપણા કુટુંબનું તો નામ બોડી નાખ્યું છે. અરે, એમની સાસુ તો એટલી બળતરા કરતા હતા ને કે તને શું કહું, એ લોકો તો કહે છે કે એમણે તો સેજલબેન સાથે છેડો જ ફાડી નાખ્યો છે. સેજલબેન,
તમને આટલું સોના જેવું સાસરું મળ્યું છે તો એને જાળવી રાખો ને। તમારા સાસરિયામાં એકોય વાતની કમી નથી અને ત્યાં બધા એટલા સંસ્કારી માણસો છે અને તમારે પૈસા ટકે પણ કમી નથી તો શા માટે આવું વર્તન કરો છો। મોટા ભાભી તમારી વાત સાવ સાચી છે। મેં મારા સાસરીવાળાને હેરાન કરવામાં કોઈ કચાશ નથી રાખી, પણ આજે તમે મારી આંખ ઉઘાડી નાખી। મારો સ્વભાવ બહુ ખરાબ છે, મેં હાથે કરીને જ મારા પગ પર કુહાડો માર્યો છે। પણ ભાભી હવે તમે છે ને એક નવી જ સેજલને જોશો, હું છે ને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું। સેજલબેન, આપણે આપણા સંસારને કેવી રીતે સોના જેવો બનાવવો ને એ આપણા હાથની વાત હોય છે। હજી વેળા વય નથી ગઈ, તમે તમારા ઘરને સ્વર્ગથી સુંદર અને મંદિર કરતાં પણ પવિત્ર બનાવી શકો છો। અને હા, બીજી એક વાત, આ ઘર પણ તમારું જ છે, તમને મન થાય ને ત્યારે આવી શકો છો। પણ એ વાતનું ધ્યાન રાખજો, તમારા સાસુ સસરા અને અમારા નણદોઈ ને જણાવીને આવવું પડશે, નહીં તો તમને ખબર છે ને હું તમને આ ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં, સમજ્યા ને? હા, હવે હું એમને કહીને જ આવીશ, પણ આવીશ તો ખરા હો। આવજો હા।